दरमियान एक मोटा समाचार मळी रह्या छे। मोरबी दुर्घटना में जयसुख पटेल कोर्ट में हाजर थयो छे। चीफ ज्युडिशियल मेजिस्ट्रेट नी कोर्ट में हाजर थया जयसुख पटेल। झूलता पुल दुर्घटना मामले कोर्ट में हाजर थया जयसुख पटेल। केटलाय दिवस थी तेमनी कोई भाळ न हती अने हवे जयसुख पटेल मोरबी कोर्ट में हाजर थयो छे। चीफ ज्युडिशियल मेजिस्ट्रेट नी कोर्ट में हाजर थया जयसुख पटेल। महत्वनुं छे के झूलता ब्रिज पर जे दुर्घटना सर्जाई हती तेमां ओरेवा ग्रुपना मालिक जयसुख पटेल नी जे भूमिका छे तेने लईने केटलाय दिवस थी चर्चाओ हती, लोकोमां रोष पण हतो। चीफ ज्युडिशियल मेजिस्ट्रेट नी कोर्ट में जयसुख पटेल हाजर थयो छे। आ मोटा समाचार, झूलता पुल दुर्घटना मामले कोर्ट में हाजर थयो छे जयसुख पटेल। थोड़ा दिवस पहला पण जयसुख पटेल ने शोधवानी कार्यवाही तेज करवामां आवी हती, त्यारे आ मोटा समाचार हाल मळी रह्या छे। चीफ ज्युडिशियल मेजिस्ट्रेट नी कोर्ट में हाजर थयो जयसुख पटेल। झूलता पुल नी दुर्घटना में जे मौतनो आंकड़ो हतो ते सामे पण लोकोनो रोष हतो, अने क्यांक ओरेवा ग्रुपनी आमां जे भूमिका रही छे तेनी सामे सवाल हता, स्थानिक तंत्र सामे पण सवाल हता। हवे जयसुख पटेल के जे कोर्टमां हाजर थयो छे त्यारबाद શું કાર્યવાહી થાય છે, શું પગલા લેવાય છે આ દુર્ઘટનાને લઈને તેને લઈને પણ હવે સવાલો ચોક્કસથી થવાના છે। ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલનું નામ કે જે ચાર્જશીટમાં ઉમેરાયું હતું થોડા દિવસ અગાઉ જ, ત્યારે જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થયો છે। આગોતરા જામીન અરજીની વાત પણ ક્યાંક સામે આવી રહી છે। ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયો છે જયસુખ પટેલ। ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હવે કોર્ટમાં હાજર થયો જયસુખ પટેલ, ત્યારે ઓરેવા ગ્રુપના માલિક જયસુખે આગોતરા જામીનની અરજી કરી છે। હવે આ અરજી પર કોર્ટનું શું અવલોકન રહે છે તે પણ જોવું રહ્યું। જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થયો છે, કેટલાય દિવસથી જયસુખ પટેલ ક્યાં છે તે પ્રશ્નને લઈને ગુજરાતભરમાં ચર્ચા હતી, કારણ કે ઓરેવા ગ્રુપ સાથેના આ સંયુક્ત ઝૂલતા પુલમાં જે લોકોના મોત થયા હતા તેમના પરિવારજનો હોય કે ગુજરાતવાસીઓ હોય, તમામ લોકો એક જ સવાલ કરી રહ્યા હતા કે જયસુખ પટેલ આખરે છે ક્યાં। ત્યારે અમારા સંવાદદાતા જયસુખ પટેલ, અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ જયસુખ પટેલ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। મોહિત, ખાસ તો જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થયો છે, હવે કાર્યવાહીના નામે શું? શિવાની, સૌથી મહત્વની વાત છે કે આવતીકાલે જયસુખ પટેલ ના આગોતરા જામીન અરજી ની સુનાવણી હતી, અને આ સુનાવણી પહેલા જે જયસુખ પટેલ અત્યારે કોર્ટ સમક્ષ હાજર થયા છે। 90 દિવસ પૂરા થઈ ચાર્જશીટ ને તે પહેલા જે મોરબી પોલીસ છે તેમના દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, અને તેમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલ નું નામ જોડવામાં આવ્યું હતું। ઓરેવા ગ્રુપ દ્વારા આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું, અને આ બ્રિજ છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, અને ત્યારબાદ જે પ્રકારે દુર્ઘટના સર્જાઈ હતી અને 130થી વધારે લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે જે સીધી રીતે જ આ કેસમાં તેમની સુનાવણી છે તે ખુલ્લી હતી, અને તેમની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી હતી। ત્યારે ચાર્જશીટમાં નામ અને ત્યારબાદ સીઆરપીસી 70 મુજબનું વોરંટ છે તે પણ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું, જેથી કરીને જયસુખ પટેલને ગમે ત્યાંથી ધરપકડ કરી શકાય તે માટે પોલીસ તપાસ કરી રહી હતી। દરમિયાનમાં આજે તેમનું કોર્ટમાં સરેન્ડર થયું છે, હવે પોલીસ દ્વારા તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ તેમનું નિવેદન લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કેસમાં કુલ 10 લોકોની સામે જે પોલીસ છે તેમના દ્વારા આરોપ છે તે લગાવવામાં આવ્યા છે, જેમાંથી 9 લોકોની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે, અને હવે 10મા આરોપી તરીકે જયસુખ પટેલ જે ફરાર હતો તે હવે કોર્ટ સમક્ષ રજૂ થયો છે, ત્યારે પોલીસ દ્વારા હવે તેમની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી શિવાની, મોહિત, ક્યાંક ધીમી કાર્યવાહીને લઈને પણ સવાલ થઈ રહ્યો હતો, ધીમી તપાસને લઈને પણ સવાલ થઈ રહ્યો હતો। રહી રહીને જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવે છે, અને આજે જયસુખ પટેલ કોર્ટમાં સામેથી હાજર થાય છે, ત્યારે હવે તપાસની ગતિ, પગલા લેવાની ગતિ ક્યાંક વધવી જોઈએ સ્પષ્ટપણે, કારણ કે જયારે શરૂઆતથી જ TV9 દ્વારા પણ આ અહેવાલ જયારે પ્રકાશિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ ઓરેવા ગ્રુપની સીધી રીતે સુનાવણી હોવાનો વાત છે તે સામે આવતી હતી। જોકે પોલીસ દ્વારા ફર્સ્ટ FRI જયારે પહેલી FRI કરવામાં આવી ત્યારે તેમનું જયસુખ પટેલનું નામ છે તે લખવામાં નહોતું આવ્યું, ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। સામાન્ય રીતે ચાર્જશીટનો નિયમ જે 90 દિવસનો નિયમ હોય છે તે 90 દિવસ પૂરા થાય તે પહેલા જ જે પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેમાં
ફરાર આરોપી તરીકે જયસુખ પટેલ છે તેમનું નામ સામે આવ્યું અને પોલીસની ઇન્વેસ્ટિગેશનમાં તેની બેદરકારી સ્પષ્ટપણે સામે આવતા હવે પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકો પણ અપેક્ષા રાખી રહ્યા છે, પીડિત પરિવારો પણ અપેક્ષા રાખી રહ્યું છે કે હવે જયસુખ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી અને એક ગુનેગારને જે રીતે ટ્રીટ કરવામાં આવતો હોય છે તે જ રીતે તેમની સામે કાર્યવાહી કરી અને તેમને જે રીતે જે આખી બેદરકારી તેમની સામે આવી હતી તે કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી છે. સિવાયની બીજી મહત્વની વાત કે આખાઈ કેસમાં હાઈકોર્ટમાં જ્યારે દલીલ ચાલી રહી હતી ત્યારે પણ હાઈકોર્ટે પણ પોતાનું અવલોકન કર્યું હતું, કારણ કે જયસુખ પટેલ છે તેમના દ્વારા પીડિત પરિવારો છે તેમને જે વધારાનું વળતર આપવાની વાત છે તે કરવામાં આવી હતી. જોકે કોર્ટે પણ કહ્યું હતું કે વળતર છે તે મહત્વનું નથી, વળતરને કારણે તેમની જે બેદરકારી છે તેને સાખી ન લેવાય. એટલે ક્યાંક હાઈકોર્ટનું પણ કડક વલણ હતું, ત્યારબાદ પોલીસ ચાર્જશીટમાં પણ જે નામ આવ્યું તેના કારણે સ્પષ્ટપણે હવે જયસુખ પટેલ સામે કાર્યવાહી થઈ.